નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારો હાર્દિક સ્વાગત છે આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી અજીમાં મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિષય વિજ્ઞાન એનસીઆરટી મુજબ નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પ્રકરણ નંબર ત્રણ રેસાથી કાપડ સુધી સવાયથી એનું સોલ્યુશન કરીશું એ પહેલાં જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં હવે શરૂઆત કરી રહ્યા છીએ ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ નંબર ત્રણ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે આ ઉપરાંત આ જવાબો તમે તમારા વિજ્ઞાનની નોટબુકની અંદર પણ લખી શકો છો મિત્રો આપણી ચેનલની અંદર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે એ પણ તમે પ્લે લિસ્ટમાં જઈને નિહાળી શકો છો હવે તમારી નોટબુક અને બોલપેન લઈ અને થઈ જાવ તૈયાર હવે શરૂઆત કરીશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નર્સરી રાઇમ્સ થી પરિચિત હશો બા બ્લેક શીપ હેવ યુ એની ગુલ અને બીજું વાક્ય છે મેરી હેન્ડ અ લિટલ લેમ્પ હુજ ફ્લિસ વોચ

તો કેટાના શરીરની સફેદ રૂવાટી એટલે બરફ જેવા સફેદ રંગના પ્રશ્ન નંબર બે રેશમનો કીડો કેટરપિલર અને ડીમ્પ છે હવે તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે પહેલામાં એ બીજા બી માં બી સીમો એ અને બી બંને છે અને ડી એ તથા બી માંથી એક પણ નહીં તો સાચો જવાબ આવશે સી એ અને બી બંને એટલે કે કીડો કેટરપિલર અને છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રાણીઓમાંથી માંથી કયું પ્રાણી ઊન આપતું નથી ખાસ સમજવાનું છે કે કયું પ્રાણી ઊન આપતું નથી યાક ઊંટ બકરી ઘાટા વાળવાળો કૂતરો તો મિત્રો યાક ઊંટ અને બકરી તો ઊન આપે છે પરંતુ ઘાટા વાળવાળો કૂતરો ઊન આપતો નથી પ્રશ્ન નંબર ચાર નીચે લખેલા શબ્દનો અર્થ શું છે તો પ્રથમ જોઈશું પાલન તો વેપારી ધોરણે ઉપયોગી પ્રાણીઓને પાળવા તેમને પોષણ પોષણક્ષમ ખોરાક આપવો અને તેમનો ઉછેર કરવો તેને પાલન કહે છે ત્યારબાદ બીજું છે ઊન ઉતારવું તેનો અર્થ આપણે જોઈશું ઘેટાઓના શરીર ઉપરથી તેમની પાતળી ચામડી સહિત રોવાટીને ઉતારી એટલે કે કાપી લેવાની પ્રક્રિયાને ઊન ઉતારવું અથવા તો કાતરણી કહે છે ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ રેશમના કીડાનો ઉછેર સેરિકલ્ચર તો એનો અર્થ જોઈશું મોટા પાયા ઉપર રેશમનું ઉત્પાદન કરવા વેપારી ધોરણે રેશમના કીડાઓનો ઉછેર કરવાનો ઉદ્યોગને રેશમના કીડાનો ઉછેર અથવા તો સેરિકલ્ચર કહે છે હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ ઊનની પ્રક્રિયાના વિવિધ સોપાનોમાંથી કેટલાક સોપાનો નીચે આપેલા છે બાકીના સોપાનો ક્રમબદ્ધ રીતે લખો તો મિત્રો તમારી બુકની અંદર અડધા આપેલા છે અને અડધા નથી આપેલા તો ખાલી જગ્યાની અંદર તમારે સળંગ આવી રીતે લખી દેવાનું છે સૌથી પહેલાં તમારે લખવાનું રહેશે ઊન ઉતારવું બીજું છે ઘસવાની પ્રક્રિયા ત્રીજું છે વર્ગીકરણ ચોથું છે સુકવવાની પ્રક્રિયા પછી રંગવાની પ્રક્રિયા અને છેલ્લે આવશે કાંતવાની પ્રક્રિયા એટલે કે ઊનની જે વિવિધ પ્રક્રિયાઓ કરવામાં આવે છે એના જે સોપાનો છે એમાં પ્રથમ આપણે ઊન ઉતારીશું પછી કસવામાં આવશે ત્યારબાદ જેને વર્ગીકરણ કરવામાં આવશે ત્યારબાદ સુકવવામાં આવશે અને પછી રંગવામાં આવશે અને છેલ્લે કાતવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ રેશમના ઉત્પાદનના અનુસંધાનમાં રેશમના કીડાના જીવનચક્રની બે અવસ્થાઓના ચિત્રો બનાવો અહીં આપણને ઉત્તરમાં આપેલું છે કે રેશમનો કીડો અને કોસેટો તમારે ચિત્ર દોરવાના છે પરંતુ અહીં આપણને મેં ચાર ચિત્રો તમને આપ્યા છે પ્રથમ છે મિત્રો શેતુરના પાન ઉપર ઈંડા એના પછી બીજું છે રેશમનો કીડો ત્રીજું છે કોસેટો અને ચોથું છે કોસેટામાંથી વિકસિત થતા કીડો આ છે રેશમના કીડાની જીવનગાથા અહીં ચારમાંથી તમે જે બીજો રેશમનો કીડો અને ત્રીજો કોસેટો જોઈ રહ્યા છો એ બંને ચિત્રો તમારે તમારા નોટબુકની અંદર દોરવાના રહેશે ચાર દોરવા હોય તો પણ દોરી શકો છો પરંતુ આપણને અહીં રેશમના કીડાના જીવનચક્રની બે અવસ્થાના ચિત્રો દોરવાના કીધેલા છે રેશમનો કીડો અને કોસેટો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દોમાંથી કયા બે શબ્દો રેશમના ઉત્પાદન સાથે સંકળાયેલા છે રેશમના કીડાનો ઉછેર ફૂલોની ખેતી સેતૂરની ખેતી મધમાખીનો ઉછેર અને વન સંવર્ધન તો જવાબ લખીશું કે આપેલા શબ્દો પૈકી રેશમના ઉત્પાદન સાથે સંકળાયેલા બે શબ્દોની અંદર રેશમના કીડાનો ઉછેર અને બીજું આવશે સેતૂરની ખેતી આપણને હિન્ટ પણ આપી છે કે સેતુરનું વૈજ્ઞાનિક નામ મોરસ આલ્બા છે હવે આગળ જોઈશું આપણે પ્રશ્ન નંબર આઠ કોલમ પહેલીમાં આપેલા શબ્દોને કોલમ બીજીમાં આપેલા વાક્ય સાથે મેળવીને પૂર્ણ કરો પ્રથમ કોલમ એકમાં જોઈશું કે ઘસવાની ક્રિયા છે તો ઘસવાની ક્રિયા છે એની અંદર મિત્રો છેલ્લું ઈ એટલે કાપેલા ઊનને સાફ કરવાની ક્રિયા તમારે લખવાની રહેશે બીજું છે શેતુરના પાંદડા તો શેતુરના પાંદડામાં આવશે ત્રીજા નંબરનું કે રેશમના કીડાનો ખોરાક એટલે કે તમારે ત્રીજા નંબરનું જોડવાનો છે ત્યારબાદ ત્રીજું છે યાક યાક એટલે બીજા નંબરનું વાક્ય જોડવાનું રહેશે ઊન આપતું પ્રાણી અને છેલ્લે કોસેટો તો કોસેટોને આપણે પહેલા નંબર સાથે જોડીશું રેશમનો તાર ઉત્પન્ન કરે છે તો આવી રીતે મિત્રો કોલમ એક અને કોલમ બે માં આપેલા જે વાક્યો છે એમને મેળવીને આપણે પૂર્ણ કરવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર આ પ્રકરણ ઉપર આધારિત એક કોસ વર્ડ આ કોયડો આપેલો છે તેમાં શબ્દ પૂર્તિ કરવા માટે ખાનાઓમાં યોગ્ય શબ્દનો અંગ્રેજી ગોઠવો અનુરૂપ શબ્દ નીચે કૌશમાં આપેલા છે તો મિત્રો અહીં તમને ઉપરથી નીચે તરફ જે આપેલા છે અને બીજું છે આડી લીટી અને ઊભી લીટી જેને આપણે કહીએ છીએ પેલું છે કે કાતરેલા ઊનને સારી રીતે ધોવાની પ્રક્રિયા બીજું છે પ્રાણી જ રેસાઓ ત્રીજું છે લાંબા તાતના જીવી રચના જ્યારે આડી લીટી વાત કરીએ તો હોફાળું રાખનાર તેના પાંદડા રેશમના કીડાઓ ખાય છે અને ત્રીજું છે રેશમની કીડાના ઈંડામાંથી નીકળે છે તો એને આપણે આવી રીતે મિત્રો જવાબ લખી શકીએ છીએ અહીં તમને સંપૂર્ણ એ શબ્દો સિલ્ક છે વૂડ છે વગેરે જે શબ્દો આપેલા છે એના આપણે અહીં ઉપયોગ કરી અને આડીને ઊભી લઈને પૂર્ણ કરેલી છે આશા રાખીએ કે મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે તમારા મિત્રો સુધી શેર પણ તમે કરી દીધો હશે અને પાઠ નંબર તમારો જે ચાર છે ઉષ્મા એનો સ્વાધ્યાયનો સોલ્યુશનની જો તમારે જરૂરિયાત હોય તો તમે જે અત્યારે ડિસ્પ્લે ઉપર વિડીયો જોઈ રહ્યા છો એના ઉપર ક્લિક કરી અને સીધા જ મેળવી શકો છો